જ્યારે દિવાળીના ધૂમ ઝાળા કરવાનું થાય ત્યાં બધી એનર્જી વહી જાય. તો આપણે એમ કહીએ ને કે જ્યાં બહુ બધી આમ લેડીઝો ભેગી થાય ને ત્યાં પંચાયત, ત્યારે પણ એવું હોતું નથી. હો અમુક અમુક બિઝનેસે કરી લે. જય માતાજી બધાને. ભાઈ નોરતાનો પહેલો દિવસ છે. અમે હમણાં સવારના પોરમાં આપણો જે રોયલ મેળો છે એનો શુભારંભની જે પૂજા હતી, ઉદઘાટનની પૂજા એ કરીને આવ્યા. અને અત્યારે પાછું એક ઉદઘાટનમાં જવાનું. જો અહીંયા જો લાઇટ નથી આવતી, જરાક આમ કરી દો. કઈ બધી લાઇટ આવશે ભાઈ? લાઇટ આવતી નથી ભાઈ. આવે છે લાઇટ? હા આવી. એ પૂજા કરીને આવ્યા. ગઈકાલ રાતે 3 વાગે અમદાવાદથી આવ્યા હતા, સવારે 7 વાગે પૂજા કરી નાખી. અને અત્યારે પાછા એક ઉદઘાટનમાં જવાનું છે. લેવિશ બ્યુટિક કરીને 3 બહેનપણીઓ છે. 3 બહેનપણીઓ ભેગા થઈને બ્યુટિકની શરૂઆત કરી છે. એનું આપણે ઉદઘાટન ત્યાં હાજરી આપવાની છે, ત્યાં જવાનું છે. એટલે એમ કહેવાય ને કે શેડ્યુલ આખું દોડધામવાળું છે. એ લિફ્ટ આવી ગઈ. ભાલો આ લિફ્ટ આવી ગઈ. ફટાફટ આ ચેન્જી કરી અને જઈએ ઉદઘાટનમાં. બહુ દોડધામ છે ભાઈ. જો પૂજા કરીને આવ્યા, પણ અમારા બે હતા ને છોકરાઓ, એ ચા પીવાના બાકી. મતલબ તમે ચા પાણી પી લો, પછી હું ચેન્જ કરું. ચા નાસ્તો કરાવી દઉં. ફટાફટ કપડાં ચેન્જ કરીને હવે અમે જઈએ છીએ વરાસામાં. મોટા વરાસાના ઉદઘાટન છે લેવિશ બ્યુટિક. કેવી દોડધામ છે? બહુ જ. હજી કામ બધું બાકી છે, ખાલી ચા પીધી છે, બાકી બધું આવીને કરી છે. ઘરની હાલત જોવા માં રણ વિખાણ થઈ ગઈ છે. હજી આવીને બધું કરવું પડશે. કાંઈ વાંધો નહીં ભાઈ, કામ પહેલા. હાલો તે હાલો ભાઈ. એમાં એવું છે, મારા એક શૂઝ ખોવાઈ ગયા છે. એક તો ઓલરેડી ખોવાઈ ગયા છે, આ બીજા એવા મળતા નથી. તમે જ્યાં ત્યાં ગમે ને કાઢી નાખો ગાડીમાં. મારા સાંભળાવું તું કે આ છે ને વળકા બહુ ભરે એમ. તો પણ ભરે તે તો એક પછી એક બધા બૂટ ખોજે થોડું હાલે. થોડુંક તો વિચાર કરતા હો. આજે હું આપણે આપીને તો ભલે, બાકી કોઈ ન જાવે. આપણે સાચવ્યા કરવાનું. એવું નથી. આ તો હમણાં ગાડીમાંથી મળશે. ક્યાંય નહીં મળે. અત્યારે બીજા શૂઝ પહેરી લીધા છે. આજે તો ન્યાય કોઈ નહીં કા. જોઈ હમણાં ગાડીમાંથી બીજા શૂઝ મળી જાય ભાઈ. હાલો આશા રાખીશ મળે ને કર પછી ના. બહુ ખેપાની છે ભાઈ. તમને બીજો એક રાજ કહી દઉં. આજે મોઢું જરાક થોડું ચડેલું છે ને, એનું કારણ એ છે કે અમારે 2-3 નવા જોડી કપડાં છે મુંબઈથી લીધા હતા અને આજે એ પહેરવાના હતા. પણ એક માણસ છે ને એ કપડાં મુંબઈ ભૂલી ગયા, એટલે ફરી વાર આ કપડાં પહેરવા પડે ને એમાં આવડું મોટું થઈ ગયું. શું થઈ ગયું પણ એમાં? હે લેડીઝ ને આવું હોય નો મને. આ હું 3-4 વાર પહેરું. મને કા આવે ભાઈ? બાપા કપડાં તો છે ને ભાઈ. હું એવું બધું પછી ન હોય યાર. આપણે દેશી માણા ભાઈ, હું ફરક પડી જવાનો. હું પણ અમારે એના જરાક લોસા. લેડીઝ ખાસ કમેન્ટ કરજો કે આ ભાઈ હોય કે ન હોય આવું. એ તો કમેન્ટ આવશે એટલે ખબર પડી જાય. ભાઈ ભાઈ હાળાની ગાડી હાળાને સુપરત કરી છે અને આપણે આપણી ગાડીમાં પાછા આવી ગયા. અને બસ જો અહીંયા મોલ પહોંચી ગયા છીએ અને હવે ઓપનિંગ વિધિમાં આપણે જરાક સામેલ થઈ જાઉં. બરાબર ને? રી હોય ગઈ કે છે? હજી ઘરે પગે પછી હાચી ખબર પડશે કે હું લોસા છે આમાં. મોલમાં મુહૂર્ત તમે જ કરી નાખ્યું એમ? છોકરા ત્રણ અમારા નાના છોકરા. ભાઈ અમે પહોંચી ગયા છીએ અત્યારે આ બ્યુટિકના ઓપનિંગમાં અને તમને બધાની અરે મુલાકાત કરાવી દઉં. તમારું નામ શું છે? આ જિગીશા મેડમ છે. જો આપણે એમ કહીએ ને કે જ્યાં બહુ બધી આમ લેડીઝો ભેગી થાય ને ત્યાં પંચાયત, ત્યારે પણ એવું હોતું નથી. હો અમુક અમુક બિઝનેસે કરી લે. હું જાઉં સરસ મજાનું એમ છે. ભાઈ મુદ્દો જાણે એ છે કે અત્યારે કેવું છે કે બહુ બધા પ્રસંગો આવતા હોય. હું નવરાત્રી આવતી હોય, તમારી ઘરે કંઈક લગ્ન પ્રસંગો હોય, મેરેજ હોય, તો એમાં શું હોય કે આપણે અવનવાના લેટેસ્ટ ડિઝાઇનવાળા કપડાં જોતા હોય ને, તો અહીંયા જાત જાતના ભાત ભાતના લેટેસ્ટ બધા ડિઝાઇનના કલેક્શન અવેલેબલ છે. જો અહીંયા છે ઓલરેડી ઉપરથી ગરબા રમવાના, ત્યાં બધી એનર્જી આવી જાય. હું જયારે દિવાળીના ધૂમ ઝાળા કરવાનું થાય ત્યાં બધી એનર્જી વહી જાય. ભાઈ લેવિશમાં 1 જાન્યુઆરી 2024 સુધી 10% ઓફ છે, તેનો લાભ લઈ લેવો. અને બીજી મુદ્દાની વાત, આ લેડીઝ હોય ને લેડીઝ, એ 2 જગ્યાએથી કોઈ આમ તો 3 જગ્યાએથી કોઈ વાતે હલે નહીં. એક પાણીપુરીવાળા પાસેથી, બીજું આપણે સોની હોય ને ઘરેણા જ્વેલર્સનો શોરૂમ, ત્યાંથી
અને ત્રીજું આવા સરસ મજાના બુટીક હોય ત્યાંથી નો જલ્દી ને કોને ખબર જરા કમેન્ટ કરજો શું કરવાનો હાલે તો બંને જગ્યાએ કામ પતાવી અને અત્યારે પહોંચી ગયા છે પેટ પૂજા કરવા મોટા વરાછાના વીઆઈપી સર્કલ પાસે નવરંગ છે ને નવરંગ એના લીંબુ વડા ખાધા છાશ પીધી પછી રસાવાળા ખમણ ખાધા મજા 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 આવી ગઈ અને બીજું કામ અમે એ કર્યું અત્યારે કે એની બાજુમાં જ કાર હબ છે ત્યાં બે ગાડી સર્વિસ થઈ ગઈ મતલબ બધું કામ થઈ ગયું બાકી તમને જો વ્લોગ જોવાની મજા આવતી હોય તો વ્લોગ ને લાઈક અને શેર કરી દેજો બરાબર ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો હજી કઈ કહેવાનું બાકી નહીં હવે તમારો વાર તો ચલો ફરી મળીશું વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સદાય હસતા રહો હે રામે રામ